ભગતજીએ ત્યાગ અને વૈરાગ્યનો એક સરસ વિષય એનું નિરૂપણ કર્યું. મને લાગે છે કે એના ઉપર જ થોડી મીમાંસા કરીએ. સંગીતમાં જુગલબંધી હોય અને જુગલબંધીમાં બહુ મજા આવે. ગઈકાલે આપણે ત્યાં છારોડીમાં જોગી સ્વામીની મંગલ સ્મૃતિ સાથે બંસરી વાદન હતું. બંસરી વાદન અને તબલાના જે તાલ મળે ને એમાં મજા બહુ આવે. પણ વિદ્યાર્થીઓના તો ઉછળતા લોહી એટલે એને વિલંબિત ફાવે નહીં, મધ્યમ ફાવે નહીં, એને દ્રુતમાં મજા આવે. તબલા જોરદાર વાગતા હોય અને ગાનારો માથા પછાડતો હોય, ભુવાની જેમ ધૂણતો હોય ને હારો લાગે, સરસ હોય છે. અસલ સંગીતની જે મજા છે એ જુદી હોય છે, એને માણનારા જ માણી શકે છે. તો બેયની જુગલબંધી હોય એમ ત્યાગ અને વૈરાગ્યની જુગલબંધી છે. મોટે ભાગે આજે ભગતજી વૈરાગ્યનો મહિમા બહુ ગવાય છે કે અંતરનો ત્યાગ હોવો જોઈએ. વાત બહુ સાચી છે, પણ મને એવું લાગે છે કે એ બહુ મોટી માયા છે. વાત માયા નથી, વાત કરનારાના મનની માયા છે. એને છોડવું નથી ને એટલે અંદરના વૈરાગ્યની વાત કરે. સમજાય છે મારી વાત? બધું હોય ને પણ આપણે મનથી યોગેશ્વર જનક જેવું રહેવું, બસ. છોડવું નથી, છોડવું નથી એટલે શ્રેષ્ઠ આધ્યાત્મિક વાતનું અવલંબન લે છે. મનનો ત્યાગ હાચો, મનનો ત્યાગ. વાત બહુ સાચી છે, મનમાં વૈરાગ જાગ્યો હોય ને તો ત્યાગ થયા સિવાય રહે જ નહીં. મહારાજ જનક પણ મિથિલાયામ પ્રદીપ્તાયામ નમે દહ્યતિ કિંચન જબરજસ્ત ત્યાગ કરીને બેઠા છે. યોગેશ્વરો કથા કરે છે, મહારાજ જનક સાંભળે છે. યોગેશ્વરોને જ કંઈક લીલા કરવી છે તો આગ દેખાડી, તો બધા મેંડા ભાગવા સહજ છે, ભાગે. ગ્રહસ્થો તો ભાગ્યા, અમારા ઘર બળી જશે, બંગલા બળી જશે. સાધુ ભાગ્યા, અમારા તુમડા બળી જશે, અમારી કોપીનું બળી જાય. બોલો, એ ભાગ્યા. મહારાજ જનક બેઠા રહ્યા તો શું એનું નહોતું સળગતું? એના રાજમહેલની અંદર આગ નહોતી લાગી, પણ અંદરનો વૈરાગ્ય હતો. અને એટલે કહી શકાય, જીલજો મિથિલાયામ પ્રદીપ્તાયામ નમે દહ્યતિ કિંચન. યોગેશ્વરોએ કહ્યું કે જનક, તું કેમ બેઠો છો? આ સાધુ ભાગ્યા અને તું? ભગવાન, આપ જેવા મહાપુરુષો પાસેથી જે હું શીખો છું, મારું છે એ સળગતું નથી અને મારું નથી એ સળગા સિવાય રહેતું નથી. જે મારું છે એ સળગતું નથી, મારું નથી સળગવાનું જ છે. શું ત્યાગ અને વૈરાગ્યની જુગલબંધી છે? વૈરાગની વાતો કરવી છે અને સંસારમાં ઓતપ્રોત રહેવું છે. વૈરાગ્યની વાતો કરવી છે અને પૂર્ણ રૂપે સંસારને ભોગવવો છે અને છતાંય ભોગવતા નથી, અમે મનથી મહાન છીએ એવું નાટક કરવું છે. આ આજનો પ્રવાહ મોટા ભાગના ચિંતકોનો ચાલી રહ્યો છે. બહાના છે મનના. ત્યાગ અને વૈરાગ્યની ગજબની જુગલબંધી એ મહારાજ જનકમાં છે. મિથિલા સળગે ને ઉઠે નહીં. અને આપણે તો આ ભલે ને સવારનો ટાઈમ હોય, સરસ તમે બધા આવ્યા છો, પણ આમ ફોન આવે તો ઉપાડી તો ન શકો, પણ આમ ગઈઠા હોય તો જોઈ તો લે કે ન આવ્યો. આમ વૈરાગ્ય મહાન છે, ત્યાગ એટલો જ મહાન છે. ધનુર્માસમાં અત્યાર સુધી પથારીઓ છોડી નથી, એની નોંધ નહીં લેવાય. તમે ઊંઘ છોડીને આવ્યા ને બાપ, એની નોંધ લેવાઈ રહી છે. આ ત્યાગ નથી તો શું છે? ભલે તમે વૈરાગી ન હોય આજે, પણ આવ્યા તો ખરા ને. સવારના પોરમાં પથારી બહુ પ્યારી લાગતી હોય, ઘરવાળા ઉઠાડતા હોય તોય જાગતા ન હોય. પ્રભાતિયા બોલાતા હોય, જાગને જાડિયા. તોય જાગતો ન હોય. બોલો, આ ત્યાગનો મહિમા છે. ભલે વૈરાગ્ય ઓછો હોય, ઘર છોડ્યું ને એના ગુણ ગવાય છે. ઘરમાં બંધાઈ રહ્યા ને એના ગુણ કોઈએ ગાયા નથી. આ ત્યાગનો મહિમા છે. સંપત્તિઓ ભેળી કરી અને મોટા મોટા મરી ગયા, કોઈ યાદ કરતું નથી. અને સંપત્તિ મળ્યા પછી ગંગા જમનાની જેમ વહાવી દીધી ને એ મહારાજ ગઈ અને રઘુને આજે લોકો ભૂલતા નથી. બોલો, આ ત્યાગનો મહિમા. ખાઈ ખાઈને મરી ગયા, એને કોઈ યાદ કર્યા? પણ ઉપવાસ એકટાણા કર્યા એને લોકો યાદ કરે છે, એને વંદન કરે છે. આ ત્યાગનો મહિમા છે. છૂટવું બહુ કઠણ હોય છે. ભલે મનથી ન છૂટવું હોય, શરીરનો ત્યાગ પણ, એટલે બાહ્ય ત્યાગ પણ વંદનીય છે. એ ભૂલવું ના જોઈએ. કારણ કે આજે કથા વાર્તાઓમાંથી બેલેન્સ ચૂકાઈ ગયું છે. વૈરાગનો મહિમા છે, પણ ત્યાગની પ્રતિષ્ઠા થવી જોઈએ નથી આજે. ત્યાગ એ વૈરાગ્યનું પહેલું પગથિયું છે. વૈરાગ્યથી ત્યાગનો ભાર નથી લાગતો. એકલો ત્યાગ હોય ને ભીતરની આસક્તિઓ હોય તો ત્યાગ ભારેખમ બની જાય. એટલે આખી એક સાધનાની પ્રક્રિયા છે. ત્યાગ વૈરાગ્યની જુગલબંધી છે. બાકી જો તમે ખરેખર ઊંડાણથી સમજો, વૈરાગ થયા પછી ત્યાગ થતો હોય તો ત્યાગ થાય જ નહીં. વૈરાગ્ય ક્યારે થાય? વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જમ રસોપ્યસ્ય પરમ દ્રષ્ટવા નિવર્તતે. પરનું દર્શન થાય ત્યારે સાચો ત્યાગ થતો હોય છે. પરનું દર્શન તો થયું નથી, ત્યાગ થાય કેમ? આરંભ ત્યાગથી છે, વૈરાગ્ય સત્સંગથી છે. વાલા ભક્તજનો, આ દેશ ત્યાગને પૂજતો આવ્યો છે. त्यागीओना शृंगार के साचा शृंगार छे। भगते हमणा राजबाईना शृंगारनी वात करी। बात करू ने तमने वांधो नथी ने? तमारा घरवाळाए 16 शृंगार सजा होय, तमे दंडवत करो? बोलो, पूछू छू। आम थतुं हशे। 16 शृंगार सीजा, एवा नखथी शीक, भले ने पछी अंदर काळजा काळकानी बहन जेवा होय। कॉन्ट्राडिक्शन होय। होनाना घरेणा ने कलर पाको। तमे एने दंडवत करो? बोलो ने के मुंजाई गया। पण संसार छोड़ी त्याग लीधो होय ने सादी सांख्य योगी नी चुंदड़ी पेरी होय तो दंडवत के वंदन करो कि न करो? आ त्यागना वंदन छे। आ साधुना आ भगवा कपड़ामां शुं घरेणां छे? अने घरेणां नथी एटले ज हारा लागे। बोलो, तमे जो त्यागने वंदन छे, रागने वंदन नथी। अने बीजू याद राखजो, त्याग वैराग्यनी जबरदस्त वाड़ छे। वैरागनी वात करे अने विषयनो जोग करे एनो वैराग कोई दी ना टके। त्याग वैराग्यनी जबरदस्त प्रोटेक्शन बाउंड्री छे। एटले तो भगवान कृष्ण संगात संजाये ते काम हो, जो कि एनी आगळनुं पण पद चिंतनीय छे। वैरागनी रक्षा करवी, कारण के आपणे बधा हजी साधक दशामां जीवीए छीए, त्यारे बेय छोड़ साथे उछरी रह्या छे आपणामां त्याग वैराग्यना। त्यारे वैराग्यना छोड़ने विषयना बकरा खाई न जाय तो त्यागनी वाड़ जरूरी छे। त्यागनी वाड़ नहीं होय अने विषयोनो जोग हशे तो फूटेला घड़ामांथी जेम पाणी स्रवी जशे एम वैराग स्रवी जशे। एटले स्वामीए जेम लख्युं छे, त्याग न टके रे वैराग विना, एम वैराग्य न टके त्याग विना। ए पण समजवुं एटलुं ज जरूरी छे। वैरागी छे अने विषयनो जोग करशे तो एनो वैराग। महापुरुषोनी वात आखी जुदी होय छे। वाला भक्तजनों, विश्व त्याग ने वंदतु आव्यु छे। बिल गेट संपत्ति छोड़े छे तो विश्व वखाणे छे। वॉरेन बफेट संपत्ति छोड़े छे तो विश्व वखाणे छे। क्या एना वखाण नथी आवता के अबजो भेळा? ए थोड़ीक वार याद करे, बाकी हृदय ना झूके। एटले साधक अवस्था में त्याग ने वैरागनी जुगलबंदी नु संगीत उठवू जोईए तो भगवान ने गमे। एवी ज वात राजबाई नी आवी। नाना राजबाई जुए के महाराज ने शू गमे छे, महाराज ने शू गमे छे। महाराज ने त्याग वाहलो छे, महाराज ने त्याग वालो। 5 पैसा कोई मूक्या तरत यज्ञ करो, दान में दई दियो, का सारा काम। महाराजे कोई दी संग्रह नतो कर्यो। अगल बगल वाले ने चिंता थती के नवा घरेणा पेराव्या छे, कोकने आपी न दिए। महाराज ने गमे ज नहीं। महाराज के अमे भार ने नामे रूमाल राखता नथी। ल्यो, एने भार गमतो नहीं अने आपणने भार भारे पड़े छे तो उतारवो नथी माथेथी। आ आपणी दशा छे। महाराज ने त्याग गमे छे, महाराज ने वैराग गमे छे तो हूँ महाराज ने ए प्रमाणे राजी करूँ। नानी उमरे राजबाईना जीवन में त्याग अने वैराग्यनी जुगलबंदी जागी गई। अने एवी जुगलबंदी परमहंसोना जीवन पापण हती। एटले सरस कथा थई रही छे। आ कथामृतनुं पान करीने आपणा चैतन्यने मजबूत करीए भक्तो। सहजानंद स्वामी महाराज।